हेलो। ધર્મ યાત્રાના અધ્યક્ષ શ્રી જીતુભાઈ બેનાણીને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી। શ્રી જીતુભાઈ બેનાણી શાસન ધજની સ્થાપના કરવામાં આવી છે અને ભગવાન મહાવીરના અક્ષત વધામણા પણ કરવામાં આવ્યા છે। આ તકે હું સ્વાગત ઉદ્બોધન કરવા માટે શ્રી જીતુભાઈ કોઠારીને વિનંતી। શ્રી જીતુભાઈ કોઠારી જે લોકો બહાર ઉભા છે એ લોકો ધર્મસભામાં પોતાનું સ્થાન ગ્રહણ કરે। અહીંયા આગળ ફોયરમાં જે લોકો ઉભા છે સ્વયંસેવકો જૈનમના, એ તમામને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે। જીતુભાઈ કોઠારી, કેતનભાઈ, કેતનભાઈ સ્વામીજી, શ્રમણ ભગવાન, માહિર સ્વામી ના જન્મ કલ્યાણક મહોત્સવની આ ઉજવણી પ્રસંગે ઉપસ્થિત આચાર્ય ભગવંતો, પૂજ્ય સાધ્વી ભગવંતો, ગુજરાત રાજ્યના સંવેદનશીલ અને જીવદયા પ્રેમી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, અહીં આ ધર્મસભામાં જોડાયેલ સૌ શ્રાવકો અને શ્રાવિકાઓ અને સૌરાષ્ટ્રભરના સંઘોથી પધારેલા શ્રેષ્ઠીઓ, આપ સૌને હું આ કાર્યમાં હાર્દિક આવકાર આપું છું। થેન્ક યુ। આભાર જીતુભાઈ। આપ સૌને જૈનમ વિશે ટૂંકમાં કહીએ તો, છેલ્લા બે વર્ષ થયા જૈન યુવાનોને એકત્ર કરવાનું ભગીરથ કાર્ય કરતી આ સંસ્થા નવરાત્રિ, મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ, સ્નેહમિલન નવકારસી વગેરે કાર્યક્રમનું આયોજન કરી સમાજના અસંગઠિત નવયુવાન વડીલોને સંગઠિત કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે। હવે મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે આપણે ગુરુદેવોના આશીર્વચન લઈશું। આપ સૌ જાણો છો એ પ્રમાણે આ મહાવીર સ્વામીનો 26/13/2613 મો જન્મદિવસ છે। સૌપ્રથમ આચાર્ય ભગવાન શ્રી યશો વિજયજી મહારાજ સાહેબને હું આશીર્વચન આપવા માટે વિનંતી કરીશ। શ્રી યશો વિજયજી મહારાજ,
હર્ષ હર્ષ. હવે હું સાધ્વીજી શ્રી સ્મિતાબાઈ માસતીજીને આશીર્વચન આપવા માટે વિનંતી કરીશ. સાહેબજીને માઇક આપવા માટે વિનંતી. રાષ્ટ્રીય સંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ બરોડા બિરાજમાન છે, ત્યાંથી તેમનો સંદેશ આજના આ ભવ્ય દિવસ નિમિત્તે. જગતનું કલ્યાણ કરનારા અને જગતને પરમ સત્યનો રાહ બતાવનારા એ પરમ તીર્થંકર ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક અવસરે સૌના હૃદયમાં એક ઉમંગ છે, ઉલ્લાસ છે, એક અનેરી ભાવ ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ છે. ત્યારે અમારા તમને એ જ પ્રેરક ભાવો જ મહાવીરનો જન્મોત્સવ એ જો હૃદયમાં ઉમંગ જગાવે ને તો પણ આવતા ભવે કોઈ તીર્થંકરના પરિવારમાં તમને જન્મ મળે છે. મહાવીર જન્મોત્સવની અંદર, તીર્થંકરના જન્મોત્સવની અંદર હૃદયની શ્રદ્ધા જાગે તો આવતા ભવમાં તીર્થંકરનું સાનિધ્ય મળે તેવા સત્કર્મોનું બંધ થતો હોય છે. આજ તમે માત્ર ભગવાન મહાવીર જન્મોત્સવ નથી ઉજવી રહ્યા, તમે તમારા ભવિષ્યના જૈનત્વનું બુકિંગ કરાવી રહ્યા છે. કારણ કે તીર્થંકર ભગવંતોનું નામ સ્મરણ કરવું, તીર્થંકર ભગવંતોના ગુણગ્રામ ગાવાથી જીવને ભવિષ્યમાં પણ તીર્થંકરોના શાસનમાં, તીર્થંકરોના શરણમાં સ્થાન મળતું હોય છે. તમારા સૌના હૃદયમાં તીર્થંકર મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણી અતિ ઉલ્લાસથી, અતિ ઉમંગથી, અતિ ભક્તિથી, અતિ ભાવથી ઉજવાય. બસ મહાવીર એ ક્યારે અસ્તિત્વની લડાઈ કરનારા નતા, એ તત્વની લડાઈ કરનારા હતા, એ આત્મ તત્વનું યુદ્ધ કરનારા હતા. અને માટે જ મારે તમને એટલો જ મેસેજ આપવો છે, અસ્તિત્વની લડાઈ કરીને આપણે અંદર અંદર ખૂબ ઝઘડ્યા, ખૂબ હેરાન થયા, હવે માત્ર તત્વનું યુદ્ધ કરીએ અને આત્મ તત્વને શુદ્ધ કરીએ, એ જ આજના દિવસે મંગલ કામના છે. હલો, સાધ્વી શ્રી સ્મિતાબાઈ માસતીજી. યદી એ ચૈતન્ય મુકુર ઈવ ભાવાશ્ચ દજિતમ સમં ભ્રાંતિ દ્રવ્ય વ્યયજનિલસંતોંતરહિતા જગાત સાક્ષી માર્ગા પ્રકટન પરભાનુ ઇવ યો મહાવીર સ્વામી નયન પથ ગામી ભવતુ મે. મહાવીર સ્વામી નયન પથ ગામી ભવતુ મે. જિનપતિ પ્રથિતાખિલ વંગ્મય ગણધરાનન મંડપ નર્તકી ગુરુમુખાંબુજ ખેલન હંસિકા વિજયતે જગતી શ્રુત દેવતા વિજયતે જગતી શ્રુત દેવતા. અજ્ઞાન તિમિર અંધાનામ જ્ઞાનાંજનમ શલાકયા નેત્ર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પરમ શ્રદ્ધેય, પરમ વંદનીય પૂજ્ય ગુરુદેવોના ચરણમાં વંદન.
પરમ આદરણીય પૂજ્ય સાધ્વીજી ભગવંતોના ચરણમાં વંદન. ગુજરાતની અસ્મિતાને વિશ્વના સીમાડાઓ સુધી જેમણે શ્રેષ્ઠ કોટિની પ્રજ્વલિત કરી છે, ગુજરાતને વિશ્વના નકશા ઉપર જાજવલ્યમાન તેમણે આપ્યું છે અને ગુજરાતને ગૌરવ અને ગરિમાથી યુક્ત જેમણે વિશ્વમાં ફલિત કર્યું છે એવા આપણા સૌના લાડીલા ગુજરાતના, આપણે એમને કહીએ નાથ તો એ એમ કે ના, હું ગુજરાતનો નાથ નથી, હું ગુજરાતનો સેવક છું એવા આપણા જ પોતાના આત્મીય સ્વજન શ્રી વિજયભાઈ રૂપાણી રાજકોટની આ પુણ્યમંતી ધરા પર અવારનવાર જૈનત્વના નાદને ગુંજતો કરનાર આપણા રાજકોટના લાડીલા મેયર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, રાજકોટના કોઈપણ પ્રશ્નને ઉકેલવામાં જેમની ટીમ સદૈવ જાગૃત રહી છે એવા રાજકોટ ભાજપના તમામ કાર્યકરો અધિકારીગણ, ભગવાન મહાવીરના નાદે જેઓની સવાર પડે છે, ભગવાન મહાવીરના નાદે જેમની સાંજ જડે છે અને ભગવાન મહાવીરના સ્મરણથી જેઓ રાત્રિએ પોતાની નિંદ્રા ગ્રહણ કરે છે અને સ્વપ્નમાં પણ જે નિરંતર મહાવીરના દર્શન કરવા માટે ઉત્સુક છે એવો અમારો આ રાજકોટનો જૈનમ પરિવાર, જૈન વિઝન પરિવાર, રાજકોટના તમામ સંઘોના પદાધિકારીગણો અને જૈનમ જયતિ નાદના સાથે ચારેય ફિરકાઓ આજ એક જ મંડપમાં એકત્ર થયા છે એવા અમારા તમામ આત્મીય સ્વજનો, પ્રકૃતિ કે સૌંદર્ય કે તાજ કો કશ્મીર કહેતે હૈ, પ્રકૃતિ કે સૌંદર્ય કે તાજ કો કશ્મીર કહેતે હૈ, ઓર અપની કૌશલ્યતા સે રણ મે પૂરી શૌર્ય સે જો જૂજતા હૈ ઉસે રણવીર કહેતે હૈ, કર્મ શત્રુઓ કો અપને આત્મ પુરુષાર્થ છે, કર્મ શત્રુઓ કો અપને આત્મ પુરુષાર્થ સે જો જીતતા હૈ એસે અણમોલ રત્ન કો ભગવાન મહાવીર કહેતે હૈ. મહાવીર આપકો ઇસ જહાં માનતા હૈ, મહાવીર આપકો દુનિયા કા આસમા માનતા હૈ, આપકો યે જહાં જાનતા હૈ, આપકો યે આસમા જાનતા હૈ, ઓર તો ક્યા કહું મહાવીર, જાનને વાલે તો જાને લેકિન આપકી અહિંસા કો પૂરા વિશ્વ માનતા હૈ. આજના આ મંગલકારી દિવસે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકના પાવન અવસરે આપણે સૌ જ્યારે એકત્ર થયા છીએ, હમણાં જ પૂજ્ય ગુરુદેવે ભગવાન મહાવીરના અહિંસા અને અનેકાંતના સિદ્ધાંતોને વિશ્વમાં કેટલા બધા સબળ પુરવાર થયા છે એમની બહુ સુંદર વાત કરી. આજના દિવસે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કુંડલપુર ગામનગર મહારાજા સિદ્ધાર્થના અને મહામાતા ત્રિશલાના લાડીલા નંદન, ભાઈ નંદીવર્ધન અને બહેન સુદર્શનાના એવાહલ સોયા ભાઈ, યશોદા જેવી ધર્મપત્નીના જે આદર્શ પતિ અને પ્રિયદર્શના જેવી પ્રેમ અને લાગણીથી ભરેલી પુત્રીના એ વાત્સલ્ય સભર પિતા, આ એ મહાવીર છે જેને ગૌશાલક પર કરુણા કરી છે
અને જેને ગૌતમ પર પણ કરુણા કરી છે. આ એ મહાવીર છે જેમના ચરણોમાં 1 કરોડ દેવતા નમસ્કાર કરે ત્યારે પણ એમના એ જ ભાવ અને જ્યારે એ જ પગના અંગૂઠાને ચંડકોશિક ડંખ આપે ત્યારે એ જ પ્રસન્નતા. આ એ મહાવીર છે જેમની વાણીને સાંભળવા માટે હજારો લાખો અને કરોડો સમોસરણમાં ઉમટે ત્યારે પણ ચહેરા પર એ જ પ્રસન્નતા અને જેમનું મુખ જોઈને મુઠ્ઠીઓ વાળીને ભાગનારા હાલિકને જોતા પણ એ જ પ્રસન્નતાના ભાવ. આ એ મહાવીર જે ચંદનાને આંગણે ચંદનાનો ઉદ્ધાર કરવા પહોંચે. આ એ મહાવીર જે રોહિણીયા ચોરને પણ માત્ર પોતાની વાણીના સદુપદેશથી જૈન શાસનની ભેટ આપે. આ એ મહાવીર જે આનંદ શ્રાવકને શ્રાવકપણામાં જ એકાવતારી બનવાની અનેક યુક્તિ અને પ્રયુક્તિઓ આપે. અને આ એ જ મહાવીર જે અર્જુન માળીનો પણ ઉદ્ધાર કરીને એને વિતરાગ દશાની ભેટ આપે. આ એ મહાવીર છે જેના કાનમાં ખિલ્લા ઠોકાયા હોય ત્યારે પણ અંદરમાંથી કોઈ પણ જાતનો ઉચાટ નહીં. અને આ એ મહાવીર જે જ્યારે ચાલતા હોય ત્યારે લાખ પાંખડીના સોનાના કમળ દેવતાઓ એમના ચરણમાં મૂકતા હોય ત્યારે પણ કોઈ રાગના પરિણામ નહીં. આ એ મહાવીર છે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી, તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી, જેમણે આ વિશ્વને જબરદસ્ત મોટી ભેટ આપી. આપણે એમ કહીએ કે વર્તમાન કાળે હવે સમય બદલી ગયો છે, ભલે સમય બદલ્યો છે, ભલે યુગ બદલ્યો છે, ભલે વર્તમાન કાળે તમામ પરિસ્થિતિ બદલી છે, પણ ભગવાન મહાવીરના સિદ્ધાંતો આજે પણ એવા ને એવા અકબંધ છે. મહાવીર આ જગતને શું શીખડાવે છે? મહાવીરે આ જગતને શું આપ્યું છે? શા માટે આટલી મોટી સંખ્યામાં આપણે એકત્ર થયા છીએ? શા માટે ચૈત્ર સુધી 13મો દિવસ આટલો ઉમંગભેર ઉજવાય છે? એ તો હવે સિદ્ધ થઈ ગયા છે, એ તો હવે બુદ્ધ થઈ ગયા છે, એ તો હવે પરિનિર્વાણની સાધના કરીને સિદ્ધા સિદ્ધિ એવા સ્થાનમાં અખંડિતપણે બિરાજમાન છે. આજે હજારો વર્ષ પછી પણ આપણે ભગવાન મહાવીરને સુકામ યાદ કરીએ છીએ, કારણ કે એટલા માટે યાદ કરીએ છીએ, એટલા માટે આપણે એમને સ્મરણમાં લાવીએ છીએ, એટલા માટે આપણા હૃદયમાં આપણે એમને બિરાજમાન કર્યા છે, એટલા માટે આપણા આત્મ સિંહાસન પર ઓનલી ઓનલી અને ઓનલી મહાવીર આપણે એટલા માટે બિરાજમાન કર્યા છે કે મહાવીરે આ જગતને આર્ટ ઓફ લિવિંગ શીખડાવ્યું છે. કદાચ શ્રી શ્રી રવિશંકર તો સોહમના જાપ કરાવીને આર્ટ ઓફ લિવિંગ કરાવે, કદાચ એમની કોઈ પણ નીતિથી આર્ટ ઓફ લિવિંગ શીખડાવે. હજારો વર્ષ પહેલા ભગવાન મહાવીર સ્વામીએ આ વિશ્વને આર્ટ ઓફ લિવિંગ શીખડાવ્યું છે. કેવું આર્ટ ઓફ લિવિંગ? નૈસાર સુતારના ભવમાં પણ એમને આર્ટ ઓફ લિવિંગ શીખડાવ્યું. તમારા સુખમાં બીજાને ભાગીદાર બનાવજો. મરીચીના ભવમાં પરમાત્માએ લોકોને આર્ટ ઓફ લિવિંગ શીખડાવ્યું. ક્યારેય અહમના નશામાં આવીને કશું જ ન કરતા. વિશ્વભૂતિના ભવમાં પરમાત્માએ આર્ટ ઓફ લિવિંગ શીખડાવ્યું કે ક્યારેય આવેશમાં અને કસાયમાં આવીને કોઈ પણ ખોટું કામ ન કરતા. એ જ પરમાત્માએ 25મા નંદનમુનિના ભવમાં લોકોને આર્ટ ઓફ લિવિંગ શીખડાવ્યું. એ પરમાત્માએ ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં પોતે જે કાનમાં ધગધગતું શિશુ રડાવ્યું હતું એના દ્વારા જગતને સંદેશ આપ્યો કે મારો આત્મા પણ જો કર્મ નિકાચિત બાંધે તો મારા કાનમાં ખિલ્લા ઠોકાય. એ જ પરમાત્મા નંદનમુનિના ભવમાં 11,80,645 ચોવિયારા માસ ખમણ કરીને આ જગતને તપનો દિવ્ય સંદેશ આપે. એ જ ભગવાન મહાવીર જ્યારે માતાની કુક્ષીમાં પધારે, હલનચલન બંધ કરે, માતા ત્રિશલાને દુઃખ થાય, હલનચલન ચાલુ કરે અને ત્યાંથી આર્ટ ઓફ લિવિંગનો સંદેશ આપે. મા બાપનું સાંભળજો, મા બાપને સંભાળજો અને મા બાપનું સ્મરણ અને ઉપકાર સદૈવ યાદ રાખજો. એ પરમાત્મા જન્મ ધારણ કરે, એ પરમાત્મા જન્મ ધારણ કરે ત્યારે 3 લોકમાં અજવાળા પાથરે મહાવીર આર્ટ ઓફ લિવિંગ શીખડાવે છે. જો થઈ શકે, જો તારા જીવનમાં
તારા વર્તમાન કાળના સમયમાં તારાથી થઈ શકે. તુમ લગા સકો તો બાગ લગાવો, તુમ આગ લગાના મત શીખો. તુમ બિછા સકો તો ફૂલ બિછાવો, તુમ કાંટે બિછાના મત શીખો. તુમ પીલા સકો તો અમૃત પીલાઓ, તુમ ઝેર પીલાના મત શીખો. આવું પરમાત્માએ આર્ટ ઓફ લિવિંગ શીખડાવ્યું વર્ધમાનના ભવમાં. એ જ પરમાત્માના જન્મ કલ્યાણકના મંગલ અવસરે દેવતાઓ જ્યારે 1008 કળશથી અભિષેક કરે ત્યારે પરમાત્મા પોતાના ચરણના અંગૂઠે મેરુ કરતને ધ્રુજાવે અને લોકોને સમજ પડે કે તીર્થંકર તત્વની તાકાત શું છે. મહાવીર આર્ટ ઓફ લિવિંગ શીખડાવે છે સહન કરતા શીખો. મહાવીર આર્ટ ઓફ લિવિંગ શીખડાવે છે સમાધાન કરતા શીખો. મહાવીર આર્ટ ઓફ લિવિંગ શીખડાવે છે તમારા જીવનમાં જતું કરતા શીખો. મહાવીર આપણને શીખડાવે છે કે જિંદગી જીવતા શીખો. મહાવીર આર્ટ ઓફ લિવિંગ શીખડાવે છે જીવનમાં જજુમતા શીખો. મહાવીર આર્ટ ઓફ લિવિંગ શીખડાવે છે જીવનમાં જીતતા શીખો. અને મહાવીર આર્ટ ઓફ લિવિંગ શીખડાવે છે આત્મમાંથી પરમાત્મા બનતા શીખો. લડતી ઝઘડતી આ દુનિયાને એક દિન જરૂર પસ્તાવવું પડશે. પ્રભુ મહાવીરના ચિંધ્યા રાહે ચાલવું પડશે. વિજયભાઈ, તમે અત્યાર સુધીમાં ઘણી મુલાકાતો લીધી છે, તમે ઘણી બધી જગ્યાએ જઈ આવ્યા છો, પરંતુ ભગવાન મહાવીર સ્વામી જૈન ધર્મના આ તીર્થંકર પરમાત્માએ જગતને સંદેશ આપ્યો કે ક્યારેય ક્યારેય કડકાઈથી કોઈને નહીં જીતી શકાય, જો જીતવું હોય તો કરુણા દાખવતા શીખો. ચંડકોશિક ઉપર કડકાઈ ક્યાંય ભગવાને ન બતાવી અને કરુણાના મેઘ વરસાવ્યા. સંબુજ્જઃ કિમ ન બુજ્જહી, અને જેના રોમ રોમમાં ઝેર હતું એવા ચંડકોશિકને પણ પ્રેમમાં પરિવર્તિત કરનારા એવા ભગવાન મહાવીર સ્વામીએ આર્ટ ઓફ લિવિંગ, બીજા નંબરમાં આર્ટ ઓફ થિંકિંગ, શું વિચારવું, હંમેશા ક્યારેય પણ સ્વાર્થ પરાયણ વિચારણા ન કરવી, પરમાર્થ પરાયણતા વિચારણી કરવી. અને એ ભગવાન મહાવીર સ્વામીએ પોતાના જીવનમાં જે પણ થિંકિંગ કર્યું છે એ થિંકિંગમાં હંમેશા એમને પરમાર્થનો ભાવ બતાવ્યો છે. ભગવાન મહાવીર સ્વામીએ આર્ટ ઓફ ઇટિંગ શીખડાવ્યું છે. અત્યારે આ મેકડોનાલ્ડનો યુગ છે, અત્યારે આ યુએસ પીઝાનો યુગ છે, અત્યારે ડોમિનોઝના પીઝા તમારા દીકરાઓને ભાવે છે. હજારો હજારો વર્ષ પહેલા ભગવાન મહાવીર સ્વામીએ આર્ટ ઓફ ઇટિંગ શીખડાવ્યું. સૂર્યાસ્ત થાય એ પહેલાં જ તમારું જમવાનું પૂરું કરો. તમારે જો સરસ રીતે જીવવું હોય તો કાચા પાણીનો ત્યાગ કરો. તમારે જો વ્યવસ્થિત અને હેલ્ધી જીવન જીવવું હોય તો નોનવેજ સંપૂર્ણ બંધ અને વેજમાં પણ અભક્ષ સંપૂર્ણ બંધ. વેજમાં પણ જે તમે વાપરો છો સૂર્યોદય પછી વાપરવાનું અને સૂર્યાસ્ત પહેલા પૂરું કરવાનું આર્ટ ઓફ ઇટિંગ ભગવાન મહાવીર સ્વામીએ શીખડાવ્યું છે. ચોથા નંબરમાં ભગવાન મહાવીર સ્વામીએ આપણને સૌને શીખડાવ્યું છે જિંદગી જીવતા આવડે, જિંદગી જીતતા આવડે. એટલે પરમાત્મા મહાવીર સ્વામીએ 12.5 વર્ષની અઘોર સાધનામાં અનેક ઉપસર્ગ અને પરિસોની વણઝારને સહન કર્યા બાદ આર્ટ ઓફ વિનિંગ, જિંદગી જીતવી કઈ રીતે, જિંદગીમાં વિજય કઈ રીતે પામવો, અને આવો વિજય એ પરમાત્મા મહાવીર સ્વામી 12.5 વર્ષની સાધના બાદ કેવલ જ્ઞાન અને કેવલ દર્શન પામ્યા. અને એ જ પરમાત્મા સાધનાના માર્ગમાં ચરમ સીમાએ પહોંચીને સિદ્ધત્વની સાધના કરી. આજના મંગલકારી દિવસે અમારા અંતરના અભિનંદન છે રાજકોટના જૈનમ પરિવારને, જૈન વિઝન પરિવારને. જે જૈનમ પરિવાર, મારે તો ખાસ સંઘોના પ્રમુખો અને ટ્રસ્ટીઓને કહેવું છે, એઓની હંમેશા ફરિયાદ છે કે યુવાનો ધર્મમાં રસ નથી લેતા, યુવાનોને ધર્મ ગમતો નથી. પરંતુ તમામ પદાધિકારી ગણ આજે જોઈ શકે છે કે યુવાનોને પણ ધર્મ ગમે છે, યુવાનોને પણ કંઈક કરવું છે. પણ જો યુવાનોના હાથમાં થોડુંક સુકાન સોંપો તો આવડો મોટો કાર્યક્રમ રાજકોટનો આ જૈન યુવા સમાજ કરી શકે છે. જૈનમ પરિવાર છેલ્લા 2 વર્ષથી ખાસ કરીને અમારા જીતુભાઈ કોઠારી,
આમ અપાસરે બહુ ઓછા આવે પણ જૈનમ પરિવારના નેજા હેઠળ એ આવા જૈન શાસનના કાર્યક્રમ જ્યારે કરે ત્યારે અમે જ્યાં બેઠા હોય ત્યાં અમને ખૂબ આનંદ આવે. ગુરુદેવ આપે પણ માર્ગદર્શન આપ્યું નવરાત્રી માટે, એ જ ગુરુદેવને નમ્ર વિનંતી. ગુરુદેવ આ જૈનમ પરિવાર અને જૈન વિઝન પરિવારને સરસ મજાની દિશા આપો કે રાજકોટના જૈન સમાજની કાયા પલટ થઈ જાય, રાજકોટ એક બની જાય, હમ સબ જૈની એક હે, માત્ર ગાવા પૂરતું ન રહે, આપણે બધા જ સાથે મળીને ભગવાન મહાવીર સ્વામીના શાસનનો જય જયકાર કરીએ. આજના દિવસે આપણા વિજયભાઈ રૂપાણીને પણ અમારા અંતરના અભિનંદન. આપ જે મહાવીર જન્મ કલ્યાણકના કાર્યક્રમ માટે રાજકોટ આવ્યા છો, અમારા અંતરના ખૂબ ખૂબ શુભેચ્છા. મારા પરમ શ્રદ્ધેય પૂજ્ય ગુરુની ભગવાન બાલનંચારી હીરાબાઈ મહાસતીજી આપને અંતરના આશીષ સહ અભિનંદન આપ્યા છે. ભાઈ જૈનોની કોઈ પણ વાત હોય એમને તરત જ અમલમાં લેજો, જૈન સમાજનું કોઈ પણ કાર્ય હોય તો એમને વેગવાન બનાવજો અને જૈનમ પરિવારને જ્યારે પણ તમારી જરૂર પડે ત્યારે અડધી રાત્રે પણ આવીને ઉભા રહેજો. આવી અમારા અંતરની શુભ મંગલ કામના. અંજલિબેન અને સમસ્ત રાજકોટના જે પણ મેયર સાહેબ, ડેપ્યુટી મેયર સાહેબ, એ બધાને પણ અંતરના અભિનંદન. સમસ્ત જૈનમ પરિવાર, મેહુલભાઈ દામાણી, સેજલભાઈ કોઠારી, મયુરભાઈ, આ બધાને પણ અંતરના અભિનંદન. કીપ ઇટ અપ, આગે બઢો, હમ સબ આપકે સાથ હે. અને જ્યારે જ્યારે પણ જૈનોની એકતાના આવા કોઈ પણ કાર્યક્રમ કરો ત્યારે હર હંમેશ જિનેશ્વર પરમાત્માની આજ્ઞાને અંતરમાં અવધારીને આગળ વધો, એ જ આજના દિવસની મંગલ કામના, એ જ અમારા અંતરની શુભ ભાવના અને એ જ આજના દિવસની મારા ગુરુના અંતરના આશીષ સહ મહાવીર જન્મ કલ્યાણકના પાવન પ્રસંગે સૌને અંતરની શુભેચ્છા અને અંતરના અભિનંદન. ખૂબ આભાર. જૈનમ ટીમ છેલ્લા 3 મહિનાથી આ કાર્યક્રમની તૈયારી કરી રહી છે, તેમાં 18 જેટલી પેટા કમિટીઓ પણ ખૂબ જ કાર્યરત છે. હું જૈનમ ટીમના તમામ સભ્યોને આગળ આવવા વિનંતી કરું કે જેથી કરી આપણે માનનીય મુખ્યમંત્રી શ્રી, રાજકોટના પનાતા પુત્ર એવા શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું સન્માન કરીએ. એ દરમિયાન હું આના કાર્યક્રમમાં જેઓનો સહકાર રહ્યો છે એવા તમામ દાતાઓનો આભાર માનું છું. ધર્મયાત્રાના અધ્યક્ષ કુમારી ધારાબેન જીતેન્દ્રભાઈ બેનાણી, હસ્તક બેનાણી પરિવાર, માતુશ્રી કમળાબેન મનસુખલાલ વોરા, હર્ષદ હર્ષદભાઈ વોરા, સેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદ જક્ષયભાઈ શાહ, સ્વર્ગસ્થ તારામતીબેન ઈશ્વરલાલ દોશી, હસ્તક મુકેશભાઈ દોશી, શ્રીમતી ભાવનાબેન નવીનભાઈ અજમેરા, હસ્તક જેનીશભાઈ પારસભાઈ, માતુશ્રી કાંતાબેન રમણીકભાઈ દેસાઈ, હસ્તક અનિલભાઈ, માતુશ્રી કુમુદબેન ઇન્દુભાઈ મહેતા, હસ્તક પિયુષભાઈ, સ્વર્ગસ્થ ચંપાબેન શેઠ, હસ્તક વિભાસભાઈ, સ્વર્ગસ્થ ચંદ્રાબેન નટવરલાલ શાહ, હસ્તક કમલેશભાઈ, શ્રી સુમતીનાથ જીનાલય યુનિવર્સિટી રોડ દેરાસર, જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ રોયલ, માતુશ્રી જસવંતબેન રમણીકલાલ મહેતા, હસ્તક પરેશભાઈ નરેશભાઈ, શ્રી નવનીતભાઈ ચુનીલાલ બાવીસી, શ્રીમતી દેવયાનીબેન દિનેશ ચંદ્રભાઈ શાહ માંગરોળવાળા, માતુશ્રી જ્યોત્સનાબેન રમણીકલાલ ગોસલિયા, હસ્તક અલ્કેશભાઈ, શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી શેઠ ઉપાશ્રય, શ્રી ચંદ્રપ્રભુ સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી મનરપ્લોટ સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી રેસકોસ પાર્ક સ્થાનકવાસી જૈન સંઘ, શ્રીમતી સરયુબેન ચંદ્રકાંતભાઈ શેઠ, હસ્તક ઋષભભાઈ, શ્રીમતી ભાવનાબેન જસવંતભાઈ વસંતભાઈ તુરખિયા, હસ્તક જયભાઈ, શ્રી રતિગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ, હસ્તક ટી આર દોશી, શ્રીમતી બીનાબેન રાજેશભાઈ છેડા, જસ્ટ ઇન ટાઈમ મુંબઈ પરિવાર, શ્રી શાહ છબીલભાઈ દુર્લભજીભાઈ, હસ્તક ગુણવંતીબેન ગુણવંતભાઈ શાહ મોરબી, શ્રીમતી કલ્પનાબેન અશ્વિનભાઈ શાહ પડધરીવાળા, શ્રીમતી સરોજબેન હસમુખભાઈ, શ્રીમતી મધુબેન જીતેન્દ્રભાઈ, સ્વર્ગસ્થ લલિતાબેન મનુભાઈ જસાણી, હસ્તક રાજેશ પિયુષ કમલેશ આશીષ કુસાંગ સૌરભ સંદીપ અને તુષાર જસાણી, શ્રી ગુરુભક્ત પરિવાર, શ્રી પારસધામ મુંબઈ, શ્રી પાવનધામ મુંબઈ, શ્રી પારસધામ રાજકોટ, શ્રી ચમનભાઈ વીરચંદભાઈ દોશી મોરબીવાળા, હસ્તક નિર્મળાબેન હિનાબેન પ્રશાંતભાઈ શેઠ, સ્વર્ગસ્થ મંજુલાબેન હસમુખભાઈ ધ્રુવ, હસ્તક ફાલ્ગુનીબેન તુષારભાઈ ઈશિતા અને પરમ, જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ મિડટાઉન પરિવાર, એચજે સ્ટીલ રાજકોટ, સ્વર્ગસ્થ ચંદનબેન મનરલાલ ખજુરિયા, હસ્તક સીમાબેન હિમાંશુભાઈ પૂજા અદિત,
સ્વર્ગસ્થ પ્રભાબેન ચંદ્રકાંતભાઈ કોઠારી, હસ્તક પરાગભાઈ કોઠારી, મોદી સ્કૂલ પરિવાર, શ્રી કાલાવડ રોડ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપક સંઘ શ્રી મણિયાર પરિવાર, શ્રીમતી ભાવનાબેન હસમુખભાઈ શાહ, હસ્તક દર્શનભાઈ શાહ, એજે સ્ટીલ પરિવાર રાજકોટ, સમસ્ત ઉદાણી પરિવાર રાજકોટ, શ્રી રાજકોટ જૈન તપગત સંઘ શ્રી માંડવી ચોક દેરાસર, જાગનાથ દેરાસર, મણિયાર દેરાસર તેમજ પટણી દેરાસર, માતુશ્રી ઇન્દિરાબેન આનંદભાઈ કામદાર, હસ્તક નીતિનભાઈ કામદાર, માતુશ્રી જસવંતીબેન શશિકાંતભાઈ ધોળકિયા, હસ્તક આઈ કેર ઓપ્ટિક, સ્વર્ગસ્થ શ્રીમતી શાંતિલા શાંતાબેન રતિલાલ સંઘવી, સ્વર્ગસ્થ વીણાબેન મહેન્દ્રભાઈ સંઘવી, હસ્તક મહેન્દ્રભાઈ, શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટ રાજકોટ, શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, શ્રી કુંદ પ્રાણ ચેરિટેબલ ટ્રસ્ટ, હસ્તક ખારા પરિવાર, આ તમામ દાતાઓનો જૈનમ તરફથી આભાર માનવામાં આવે છે. હવે તમામ જૈનમ ટીમને માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો સન્માન કરવા માટે વિનંતી, ત્યારબાદ શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને પ્રાસંગિક ઉદબોધન કરવા માટે આપણે વિનંતી કરશું. જીવદયા પ્રેમી અને રાજકોટના પનોતા પુત્ર એવા શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, માનનીય મુખ્યમંત્રીશ્રીને પ્રાસંગિક ઉદબોધન કરવા માટે વિનંતી કરીએ. શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ. અત્રે ઉપસ્થિત પૂજ્ય પરમ વંદનીય યશો વિજયજી મહારાજ સાહેબ, સૌ મહારાજ સાહેબો, પૂજ્ય સ્મિતાબાઈ સ્વામી, સૌ મહાસતીજીઓ, આજના કાર્યક્રમના ધર્મધ્વજના શ્રી જીતુભાઈ બેલાણી, મેયર શ્રી ડોક્ટર જયમનભાઈ, ડેપ્યુટી મેયર દર્શિતીબેન દર્શિનાબેન, શ્રી ધારાસભ્ય ગોવિંદભાઈ, શ્રી ચંદ્રકાંતભાઈ, જીતુભાઈ, સૌ જૈન શ્રેષ્ઠીઓ, ભાજપના સૌ આગેવાનો ઉપસ્થિત, પ્રિય ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ મહાવીર જયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા અને ભગવાન મહાવીરનો સંદેશ સૌના દિલો સુધી પહોંચે એ માટે સૌને શુભેચ્છા પાઠવું છું. ઘણા વર્ષોથી જન્મ કલ્યાણક મહોત્સવ આપણે ઉજવીએ છીએ. સમગ્ર ફિરકાઓ સાથે મળીને ઉજવે છે.
અને આ વખતે જૈનમ ગ્રુપ અને જૈન વિઝન આ બંને ગ્રુપે રાજકોટમાં સુંદર કાર્યક્રમો કરીને સમગ્ર જૈન સમાજને જે હિલોળે ચલાવ્યો છે એ માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું. ભગવાન મહાવીર આજના સમયે દુનિયાની સમગ્ર સમસ્યાઓનો ઉકેલ એ ભગવાન મહાવીરના સંદેશ અને એમની વાણીમાં છે. કારણ કે આજે આખી દુનિયા આતંકવાદ, નક્સલવાદ, વેરઝેર, ભોગની તરફ આગળ વધી રહી છે, હિંસા વધતી જાય છે, સહિષ્ણુતા ઘટતી જાય છે, એવા સમયે ભગવાન મહાવીરે જે અહિંસા, અનેકાંત અને અપરિગ્રહની વાત કરી છે એ જ સાચો ઉકેલ છે. દુનિયાએ આજ નહીં તો કાલ ભગવાન મહાવીરની વાત માનવી પડશે અને એ દિશામાં જ બધાએ ચાલવું પડશે. આ નિર્વિવાદ વાત છે. કારણ કે ભગવાન મહાવીરના જીવનમાં, એમના તપમાં, એમની વાણીમાં એમને જે સંદેશા આપ્યા છે, પછી એ ચંડકોશી નાક કરતો હોય, એના કાનમાં ખીલા ઠોકાતા હોય અને વર્ષો સુધીનું એમનું તપ જંગલમાં હોય અને ત્યાર પછી ભગવાન મહાવીરે જે આત્માઓના કલ્યાણ માટે એમની જે વાણી અને એમને જે આગમો અને એમને જે વ્યાખ્યાનો આપ્યા એમાં જ માનવીનું કલ્યાણ છે, દુનિયાનું કલ્યાણ છે. આપણે સૌ જાણીએ છીએ કે કરુણા, પ્રેમ, દયા, અનુકંપા અને એને જ કારણે એ મહાવીર બન્યા, મહાવીર બન્યા. પૂજ્ય મારા સાહેબે જે વાત કરી, પૂજ્ય સ્મિતાબાઈ માસાધીજીએ જે વાત કરી કે દરેક સમસ્યાનો ઉકેલ એ સમા ઉપર છે, દરેક સમસ્યાનો ઉકેલ એ પ્રેમ કરુણાથી જ એનો ઉકેલ થાય. કોઈ પણ વાત અહમના આધાર ઉપર જો કરવામાં આવશે તો એમાંથી જ સમસ્યાઓનું નિર્માણ થાય છે. કરુણા અને પ્રેમથી જે સમસ્યાનો ઉકેલ થાય છે એ અહમથી નથી થવાનો. પૂજ્ય મારા સાહેબે પ્રમોશનની વાત કરી. હું આજે ભગવાન મહાવીરના ચરણોમાં પ્રણામ કરીને પ્રમોશન નહીં, ઇમોશન એ અમને ખૂબ આપે. જે ઇમોશનને કારણે અમારી સરકાર એક સંવેદનશીલ સરકાર તરીકે લોકોની લાગણી, લોકોની વેદના, પીડિતો, શોષિતો, ગરીબો એના માટેની પ્રેમ, દયા, અનુકંપા, કરુણા એ આખા તંત્રને ઊભું થાય જેથી કરીને લોકોની સમસ્યાના નિરાકરણ માટે સરકાર સંવેદનશીલ બનીને લોકોના કામ કરે. એવા ભગવાન મહાવીરના આશીર્વાદ આ સરકારને પ્રાપ્ત થાય. સરકારે પણ અનેક ઇનિશિયેટિવ લીધા છે. સરકાર માને છે કે આત્મા દરેક જીવમાં રહેલો છે અને દરેક જીવોનું રક્ષણ, જીવદયા એ જ બનવી જોઈએ અને એની ચિંતા આ સરકારે કરવી પડે અને એટલા માટે કરુણા અભિયાન
આ સરકારે ચાલુ કર્યું છે, જેમાં પ્રત્યેક જીવો અને મકર સંક્રાંતિના ઉત્સવ વખતે હજારો પક્ષીઓને આપણે બચાવી શક્યા છીએ. આપણે પાંજરા પડો, ઘાસની વ્યવસ્થા એ રાજ્ય સરકાર કરી રહી છે અને એક પણ પશુ એ ભૂખ્યું ન મરે એની ચિંતા પણ રાજ્ય સરકાર કરી રહી છે. સાથે સાથે વ્યક્તિઓ માટેની એમ્બ્યુલન્સ 108 અને 1962 એ પશુઓ માટે એમ્બ્યુલન્સ ગોલ્ડન પીરિયડમાં માનવીને સારવાર મળે ને માનવીનો જીવ બચે 108 કાર્યરત છે. એવી રીતે ગોલ્ડન પીરિયડમાં પશુઓનો પણ જીવ બચે એની વ્યવસ્થા પણ આ રાજ્ય સરકારે એમ્બ્યુલન્સો વસાવીને કરી છે અને આવનારા આ વર્ષમાં તમામ જિલ્લાઓમાં એમ્બ્યુલન્સ પ્રાપ્ત થઈ જાય અને પશુપાલન વિભાગ આની ચિંતા કરે એના માટે પણ આપણે કાર્યરત છીએ. ગૌવંશની હત્યા માટે કડકમાં કડક કાયદો, આખા ભારતમાં સૌથી કડક કાયદો આ ગુજરાતની સરકારે કરેલો છે. ગાયની દયા ન ખાનારા લોકોની દયા આ સરકાર ખાવા માંગતી નથી. જન્મટીપ જેવી સજાઓ પણ ગૌવંશની કતલ કરનારા ઉપર આ રાજ્ય સરકારે કડક કાયદા ઉભા કર્યા છે. સાથે સાથે જૈન સમાજને લઘુમતીનો દરજ્જો રાજ્ય સરકારે આપ્યો છે. જૈન કદી ભીખ ન માગે, ભિખારીઓમાં જૈન કદી ન હોય અને એની ચિંતા પણ આ લઘુમતીના દરજ્જા દ્વારા સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના જૈન લોકોને સહાયતા આપવા માટે કટિબદ્ધ છે. સાથે સાથે જૈન શ્રેષ્ઠીઓ પણ સમાજ આ ચિંતા કરે કે કોઈ જૈન ભીખ ન માગે અને એની વ્યવસ્થા સમાજ અને સરકાર સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને લઈને કરીએ. જૈનમ ગ્રુપ, જૈન વિઝમ ગ્રુપ, જૈન સોશિયલ ગ્રુપો રિક્રિએશનની સાથે સમાજની ચિંતા કરીને છેવાડાનો વ્યક્તિ એને પડતી મુશ્કેલીઓ સરકારની યોજનાઓનો લાભ અને એની સાથે સાથે સમાજ પણ જે કરવું હશે કરશું અને સમાજને લોકોએ જે ઈશ્વરે સંપત્તિ આપી છે એ લોકો પણ પોતાની સંપત્તિ બીજાના સુખ માટે વપરાય અને એટલા માટે ભગવાન મહાવીરે જે અપરિગ્રહની કલ્પના કરી છે એ અપરિગ્રહની કલ્પનામાં ભગવાને જેમને સંપત્તિ આપી છે એ સંપત્તિનો સદુપયોગ એ દુઃખી લોકો માટે વપરાય એના માટે પણ જૈનોની પ્રતિષ્ઠા છે કે જૈનો એ પોતાની સંપત્તિ પોતાના માટે ખાલી નથી વાપરતા, એ સમાજ માટે વાપરે છે, છૂટા હાથે દાન આપે છે અને એ વાત અને એ સંસ્કાર જીવદયા, અનુકંપા, કરુણા, અપરિગ્રહ, અહિંસા, અનેકાંત અને આ ભગવાન મહાવીરના સંતાનો તરીકે આપણે સૌ એ સંસ્કારોને આગળ લઈ જઈ અને બધા સુખી તો આપણે સુખી, સૌના સુખે સુખી, સૌના દુઃખે દુઃખી આ પ્રકારના ભાવ સાથે ભગવાન મહાવીરના જન્મ દિવસે આપણે સંકલ્પ કરી અને વિશ્વના તમામ જીવો અને આત્માઓના કલ્યાણ માટે ભગવાન મહાવીરના ચિંધેલા રાહ ઉપર આપણે સૌ ચાલીશું અને આજે સંકલ્પ કરીએ એ જ અપેક્ષા સૌને. જય જીનેન્દ્ર, જય મહાવીર. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, આપની આપેલી શીખ જૈનમ અને અન્ય તમામ જૈન યુવા ગ્રુપો યાદ રાખશે, આપનો ખૂબ ખૂબ આભાર. હવે હું શ્રી જયેશભાઈ મહેતાને વિનંતી કરીશ કે તેઓ મુખ્ય વક્તા.
કાર્યક્રમ ચાલુ જ છે, આપ સૌ બેસજો. મુખ્યમંત્રીને પોતાનું અગત્યનું કામ હોવાથી તેઓ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. બાકીના ઉપસ્થિત સદસ્યોને પોતાની જગ્યાએ ઉપસ્થિત રહેવા માટે, બેસવા માટે વિનંતી. આપણે હવે મુખ્ય વક્તા શ્રી જગદીશભાઈ ત્રિવેદીને સાંભળવાના છે. રાજકોટના પનોતા પુત્ર એવા શ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો આ તકે જૈનમ ગ્રુપથી ખૂબ આભાર માનીએ છીએ કે તેઓએ પોતાનો અમૂલ્ય બહુ કિંમતી સમય આપની વચ્ચે પસાર કરી અને આપણને માર્ગદર્શન આપ્યું, તેઓ માટે તેઓનો ખૂબ ખૂબ આભાર.